હેલો, કેમ છો મારા વાલા વાલા બાળકો? મજામાં છો ને બધા? આજે આપણે ધોરણ 6ની અંદર વિજ્ઞાનની અંદર પાઠ 7મો, પાઠનું નામ છે વનસ્પતિની જાણકારી મેળવવી. એ પાઠનો ભાગ 3જો. આપણે આગળ બે ભાગ આપણે શીખી ગયા. ભાગ 3ની અંદર આપણે પ્રવૃત્તિ 7થી આપણે સ્ટાર્ટ કરીશું, પેજ નંબર 58. એ પ્રવૃત્તિ 7માં આપણે એક નાની અમથી એક પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ છે, આપણે મૂળ છે વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી જકડી રાખે છે એ દર્શાવતી આપણે એક નાની અમથી આપણે ચણા અને મકાઈની પ્રવૃત્તિ કરવાની છે. તો ચાલો, આપણે પ્રવૃત્તિ કરવા તૈયાર છે બધા? તો પ્રવૃત્તિ કરવા આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો પ્રવૃત્તિ માટે આપણે એક નાની અમથી બે વાટકીની જરૂર પડશે. પછી વાટકીની અંદર બંનેની અંદર ભીનું રૂ મૂકવાનું છે. એક વાટકીમાં ચણાના 3-4 દાણા અને બીજી વાટકીમાં 2 ગ્લાસ મકાઈના દાણા મૂકવાના છે. જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈને બાળછોડ થાય ત્યાં સુધી આપણે દરરોજ એની અંદર પેલું રૂ નાખવું છે, એને આપણે પાણી છાંટીને ભીનું રાખવાનું છે. પછી એક અઠવાડિયા પછી એ બંને છોડને આપણે જે બાળ છોડ એટલે કે નાના નાના છોડ થયા હોય એને બાળ છોડ કહેવાય. આપણે નાના બાળકો હોય એને કે બાળક કહેવાય. એની જેમ નાનો અમથો છોડવો હોય તો એને બાળ છોડ કહેવાય. બાળ છોડને રૂથી અલગ કરવા પ્રયત્ન કરવાનો છે. શું મૂળ છે એ રૂથી સહેલાઈથી દૂર કરી શકાય છે? હવે તમારે જોવાનું છે કે રૂથી મૂળ છે સહેલાઈથી દૂર કરી શકાય છે તો ના, છોડના મૂળને રૂથી સહેલાઈથી દૂર કરી શકાતા નથી. શું કામ? કારણ કે મૂળ છે એ વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રહે છે. એટલા માટે તમે જમીનની અંદર કંઈ પણ વાવેત તમે જોયું હશે, જ્યારે આપણે વાવણીનો ટાઈમ થાય ત્યારે આપણે મમ્મી પપ્પા છે જે આપણે વાડીની અંદર સીમ, કપાસ, બાજરી, ઝાર કેટલું બધું કઠોળ ને બધું વાવીએ છીએ. પછી થોડાક સમય પછી એના ફણગા ફૂટે એટલે નાનો નાનો બાળ છોડ તૈયાર થઈ જાય. પછી તમારે ત્યાં જવાનું છે ને એને ખેંચવાનું છે. તમે બીજો લોકો તમે ઘાસ જમીનમાં ઉગ્યું હોય એને પણ તમે ખેંચી શકો તો એ ઝડપથી ખેંચાઈ જાય છે. અને થોડુંક એને ખેંચવા પ્રયત્ન કરવો પડે છે ને પ્રયત્ન. એ શું કામ પ્રયત્ન કરવો પડે છે? કારણ કે છે મૂળ, એના મૂળ જે હોય છે નાના નાના મૂળ એ પણ મજબૂત હોય છે. એ મજબૂત મૂળ છે જેમ વનસ્પતિ અને જમીનમાં મજબૂતાઈથી તેને પકડી રાખે છે. એટલા માટે હવે પ્રવૃત્તિ 8 તરફ જોઈશું. પ્રવૃત્તિ 8 શેની છે? તો પ્રવૃત્તિ 8 છે એ પણ એવી છે કે આકૃતિ એ અને બીને ધ્યાનપૂર્વક તમારે એને જોવાની છે અને અભ્યાસ કરવાનો છે. રૂમાંથી આપણે બહાર કાઢેલા ચણાના મૂળને જોવાના છે અને તેનો આકૃતિ 7x16. 7x16 ક્યાં છે? અહીંયા છે. જુઓ, આકૃતિ 7x16 એ અને 7x16 બે માં દર્શાવ્યા મુજબ દેખાય છે. હા, જો આટલો ભાગ ઉપર હતો અને આટલો ભાગ લાઈન દોરી છે એની નીચે હતો. તો એ શું છે? એ જમીનની અંદરનો મૂળ છે. એટલો જમીનની અંદર હતો મૂળ. હવે જુઓ, પહેલે 7x16 એ છે એ શેનો છે? એ મકાઈનું બીજ છે અને મકાઈનું મૂળ છે. પછી 7x16 છે એ બી એ ચણાનું મૂળ છે અને ચણાનો એ બીજ છે. હવે આપણે તમે જો કે બે મૂળ સમાન દેખાય છે? નહીં. જો અહીંયા તમને બે મૂળની અંદર ફરક બતાવું. આ મૂળની અંદર જો થોડા થોડા નાના નાના કોટા દેખાય છે રેસા જેવા. આને કહેવાય છે આપણે તંતુ મૂળ કહેવાય છે, કારણ કે એને થોડાક થોડાક રેસા છે. અને આ સીધી સોટી સમાન છે, લાકડી સમાન દેખાય છે ને પણ ગફટેલા દેખાતા નથી, તો એને આપણે સોટી મૂળ કહીશું. તો સોટી મૂળ અને તંતુ મૂળ કોને કહેવાય એ દર્શાવવા માટે હું તમને મારી આગળ જો આ ઘાસ છે એને હું તમને દર્શાવું કોને સોટી મૂળ કહેવાય. જો આ છે નાના અમથા ઘાસના છોડવા છે 2-3. આમાંથી તમે કહી શકશો કોને સોટી મૂળ કહેવાય અને કોને તંતુ મૂળ કહેવાય. જુઓ, આટલા ઘાસના છોડવા મારી આગળ છે તો હું તમને કહું, જો આ ઘાસનો છોડવો છે એના જો મૂળ છે કેટલા બધા રેસાવાળા છે,
તો આને આપણે શું કહેવાય છે, તંતુમૂળ કહેવાય. કેટલા બધા તાતણા રૂપે અલગ અલગ કેટલા બધા છે તો એને તંતુમૂળ કહેવામાં આવશે. જો આને પણ કેટલા બધા છે દેખાય છે અહીંયા, આ બધા તંતુમૂળ છે. અને આ જો આનું મૂળ કેવું છે, સીધું સાવ, કાંઈ એના તાતણા નથી, રેસા નથી, તો આને કહેવાય છે સોટી મૂળ. કારણ કે લાકડી જેવું સીધું છે એટલા માટે તેને સોટી મૂળ કહેવાય છે. હવે તમે કહી શકશો કયું મૂળ સોટી મૂળ છે અને કોઈ તંતુ મૂળ છે? જુઓ એટલા બધા મૂળ પડ્યા છે તમારી આગળ, તેમાંથી કયું મૂળ સોટી મૂળ છે અને કયું મૂળ તંતુ મૂળ છે તમે કહી શકશો? તો કે હા, આ છે આપણું સોટી મૂળ, કારણ કે આને રેસા નથી, તાતણા નથી, એટલા માટે આને સોટી મૂળ કહેવામાં આવે છે. પછી હવે તંતુ મૂળ કયું છે? તો કે આ તંતુ મૂળ છે, કારણ કે આનું મૂળ જુઓ કેટલા બધા રેસાવાળું છે, કેટલા બધા મૂળ ફૂટેલા છે, એટલે આને તંતુ મૂળ કહેવામાં આવે છે. હવે પ્રવૃત્તિ 9 છે એ પણ એવી છે રેસા અને તંતુ મૂળની, એને આપણે જોઈશું. જો આ પ્રવૃત્તિ છે આપણે કેવી શેની કરવાની છે, કે છોડના પર્ણા છે એને શિરાવિન્યાસ અને તેનો મૂળના પ્રકાર વિશે ચોક્કસ સંબંધ છે એ દર્શાવતું છે, કે એના મૂળ છે એના શિરાવિન્યાસને ચોક્કસ પ્રકાર છે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો એ માટે આપણે ત્યાં જવાનું છે, તો એ આપણે ખુલ્લા મેદાનની અંદર જવાનું છે. કેટલું બધું ઘાસ ઉગતું હોય ત્યાં જવાનું છે, અને થોડાક નીંદણ એટલે કે ઘાસ, આ આપણું ઘાસ છે, એને આપણે ખોદીને કાઢવાના છે મૂળથી. પછી એને પાણી દ્વારા તેના મૂળને ધોઈ નાખવાના છે. પછી આપણે તેનું અવલોકન કરશું કે કયું સોટી મૂળ છે અને કયું તંતુ મૂળ છે. તમે જોશો કે જો આકૃતિ એ જેવા જે મૂળ દર્શાતા દેખાતા હશે એનો શિરાવિન્યાસ જો કયા પ્રકારનો છે, અને આકૃતિ બી જેવા છે એવા તમે જોશો કે એનો શિરાવિન્યાસ કેવા પ્રકારનો છે. તો તમે જોઈ શકશો કે આકૃતિ એની અંદર કેવો શિરાવિન્યાસ છે, આકૃતિ એની અંદર સોટી મૂળ. તો જો આને સોટી મૂળ કહેવામાં આવશે, કારણ કે એનો શિરાવિન્યાસ માંતર અને સીધો છે, એમાં એક પણ તમને રેસા તાતણા દેખાતા નથી, તો એને આપણે સોટી મૂળ કહેશું. આ પણ સોટી મૂળ છે. પછી આ બે છે તંતુ મૂળ. હવે આપણે એવી વનસ્પતિના નામ લખશું એનો શિરાવિન્યાસ કેવો છે અને તેનો પ્રકાર કેવો છે અને મૂળનો પ્રકાર કેવો છે. તો જો વનસ્પતિ નામ દાખલા તરીકે કોઈ પણ એક્સ અને વાય વનસ્પતિ ધારી લો, એનો વનસ્પતિનો શિરાવિન્યાસ કેવો છે? તો કે સમાંતર શિરાવિન્યાસ છે. જો સમાંતર શિરાવિન્યાસની વનસ્પતિ કેવી થાય છે? તો કે તંતુ મૂળ થાય છે સીધી. અહીંયા જો ડાયરેક્ટ સીધા મૂળ આવી ગયો છે. જો આ આકૃતિ પણ અહીંયા જો એ પણ તંતુ મૂળની છે ને એના જેવી. પછી છે ઝાલાકાર શિરાવિન્યાસ. હવે એની એની કેવી હશે? તો કે એની તમે જોઈ શકશો કે જો એનું મૂળ કેવું છે, સીધું સોટી જેવું. એટલે આ તમને ખબર પડી કે ખ્યાલ આવી કે જેના મૂળ અને જેના તાતણા આવા તંતુ જેવા હોય, રેસાવાળા હોય, એને તંતુ મૂળ કહેવામાં આવે છે, અને જેનું મૂળ સીધું હોય તેને આપણે સોટી મૂળ કહેવામાં આવે છે. તમે તેના મૂળ જોઈ તેને પાર્શ્વમૂળ, આ તેનું પાર્શ્વમૂળ છે. કયું કહેવાય? એનું પાર્શ્વમૂળ. પાર્શ્વમૂળ જોઈને આપણે તેનો ખ્યાલ લાવી શકીએ કે કયું મૂળ તંતુ મૂળ છે અને કયું મૂળ સોટી મૂળ છે. સમજાણું? હવે પેજ નંબર આપણે 60 પર જશું. હવે જો આપણે આગળ આપણે જોયું એના ઉપરથી આપણે એક વાત યાદ કરી ફરી વખત, કે સમાંતર શિરાવિન્યાસ કોને કહેવાય અને ઝાલાકાર શિરાવિન્યાસ કોને કહેવાય. તો સમાંતર શિરાવિન્યાસ કોને કહેવાય એ આપણે કહેવાનું રહી ગયું, તો હું તમને કહી દઉં. જે પર્ણ જુઓ, તમે કેળનું પાન યાદ કરો તો કેળનું પાન કેવું હોય છે, એની અંદર શિરાવિન્યાસ કેવો હોય છે? પાંદડાની અંદર સમાંતરની લાઈન હોય છે ને. જો પર્ણા જે પર્ણ છે એની શિરાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે તો તેને સમાંતર શિરાવિન્યાસ કહેવાય છે. એમાં આપણે ઉદાહરણ લઈ શકીએ કે ઘઉં, બાજરી, મકાઈ, કેળ, શેરડી, વાંસ, ઘાસ, એવી એકદળી જે વનસ્પતિના પર્ણો છે એની સમાંતર
શિરા વિન્યાસ આપણને જોવા મળે છે. આ મારી આગળ નાનું ઊંધું પર્ણ છે એની તો સમાંતર શિરા વિન્યાસ છે. સિદ્ધિ એકબીજાને સમાંતર છે. આ સમાંતર શિરા વિન્યાસ કે અંદરની લાઈન જુઓ તમે, એકબીજાને સિદ્ધિ એવી સમાંતર શિરા વિન્યાસ ગણી શકાય. પછી ઝાલાકાર શિરા વિન્યાસ કોને કહેવાય? તો કે ઝાલાકાર શિરા વિન્યાસમાં તમે લાવી શકો કે જે પર્ણની શિરાઓ ગોઠવાયેલી હોય છે એની મધ્ય શિરાની બંને બાજુ ઝાળ સ્વરૂપે હોય તેને ઝાલાકાર શિરા વિન્યાસ કહે છે. એમાં તુવેર, મગ, ચણા, વાલ, મટાણા, તુલસી, જાસૂદ, વડ, પીપળો, લીમડો, આંબો એવા કેટલાય બધા જેના પર્ણ હોય છે બધા ઝાલાકાર શિરા વિન્યાસની અંદર આવે છે. હવે આપણે 7.5માં પુષ્પ વિશે આપણે સમજીશું. પુષ્પ એટલે કે શું? પુષ્પ એટલે તમને બધાને ખ્યાલ છે આને આપણે પુષ્પ એટલે કે ફૂલ એને આપણે પુષ્પ કહેવામાં આવે છે. એના વિશે આપણે વાત કરવાની છે. તો પુષ્પની અંદર હવે આપણે સમજીશું કે પુષ્પની અંદર આપણે વજ્રપત્ર આવે, દલપત્ર આવે, પુંકેસર આવે, સ્ત્રીકેસર આવે, બધું કેટલું બધું આપણને ખ્યાલ જ નથી. આપણે એના વિશે આ સરસ મજાની આપણે વાત કરવાની છે. તો કે આકૃતિ 7.19માં એમાં અને બીમાં અને સીમાં ગુલાબના ત્રણ ડાળખીઓ દર્શાવેલ છે. છોડના ઓળખવા માટે કઈ આકૃતિની સૌથી મદદરૂપ થાય છે? તો કે આકૃતિ સી, કારણ કે એની આગળ ફૂલ પણ છે એટલા માટે આપણને સી આપણને વધારે ઓળખવામાં મદદરૂપ થાય છે. એ આપણને ક્યાં શેનાથી ખબર પડી? શેના દ્વારા આપણને વધારે ખબર પડી કે આ ફૂલનું જ ડાળખી છે? કારણ કે એ આપણે તેના પુષ્પના આધારે ખબર પડી કે આ ગુલાબનું ફૂલ છે એટલા માટે આ ગુલાબની ડાળખી હશે. હવે 7.1માં પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો હશે? શું બધા જ પુષ્પ છે રંગીન છે? શું તમે ઘાસ, ઘઉં, મકાઈ, આંબો તથા જામફળ જે વનસ્પતિ પર પુષ્પ જોયા છે હે? તો બધા એના ફૂલ કેવા હશે? રંગીન, અલગ અલગ રંગના છે, એકદમ ચમકતા રંગના. જો મારે આગળ પણ જો અલગ અલગ રંગના ફૂલ છે થોડા હું તમને આપું. જો મારી આગળ પણ અલગ અલગ રંગના આવા થોડા ફૂલ છે જે બધાનો રંગ અલગ અલગ છે. શેના બધાનો રંગ અલગ અલગ? તો બધા જ રંગ એક કલરના હોતા નથી, એક જ રંગના હોતા નથી, રંગીન હોતા નથી. આ સફેદ પણ હોઈ શકે છે અને નવરંગી પણ હોઈ શકે છે. એના માટે આપણે એના એ સમજવા માટે એક પ્રવૃત્તિ કરીશું કે આ પ્રવૃત્તિમાં આપણે પુષ્પના મુખ્યનો ભાગોનો આપણે અભ્યાસ કરવા માટે નાની એમથી પ્રવૃત્તિ કરીશું. તો ચાલો એ પ્રવૃત્તિ કરવા તૈયાર છો? હવે પ્રવૃત્તિ કરવા માટે આપણે ગુલાબ, જાસૂદ, સરસવ, રીંગણના પુષ્પો આપણે થોડાક લેવાના છે. પછી એક બ્લેડ લેવાનો છે, બિલોરી કાચ લેવાનો છે. હવે ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને આપણે જોવાનો છે, તે પુષ્પના દલપત્ર. હવે દલપત્ર કોને કહેવાય? દલપત્ર એટલે હું તમને આપું, તમે કહી દેશો કારણે દલપત્ર કહેવાય. જો આ છે દલપત્ર, સમજાણું? દલપત્ર એટલે કે પાંદડા, જેના પાંદડીઓ તેને આપણે દલપત્ર કહેવાશું. પછી વજ્રપત્ર કોને કહેવાય? તો તમે એમના હું તમને બતાવીશ કે તમે કહી શકશો કાને વજ્રપત્ર કહેવાય. જો આ છે તેને વજ્રપત્ર કહેવામાં આવે છે. જો આ છે વજ્રપત્ર, લીલા રંગનું હોય છે તે દેખાણું. આ નીચેનો જે ફૂલ નીચેનો ભાગ હોય છે આ તેને આપણે વજ્રપત્ર કહીશું. પછી આ છે દલપત્ર. પછી આની વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. આને કહેવાય છે પરાગાશય અને આપણે પરાગાશય કહીશું. એની વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પહેલાં આપણે દલપત્ર અને વજ્રપત્ર. આ છે દલપત્ર અને વજ્રપત્ર, એના વિશે આપણે થોડીક વાત કરીશું. બંધકળી તથા પુષ્પના નીચેલો ભાગ આવેલો હોય છે તે લીલા રંગનો પર્ણ જેવો જ ભાગ દેખાય છે તે છે વજ્રપત્ર. આ નીચેનો ભાગ છે જે વજ્રપત્ર કહેવામાં આવે છે. તમે લીધેલા પુષ્પના વજ્રપત્ર અને દલપત્ર કેટલા છે જુઓ. શું તેઓ એકબીજા સાથે જકડાયેલા છે? જુઓ આપણે જે પુષ્પ લીધું છે
એનું દલપત્ર અને વજ્રપત્ર આપણે જોવાનું છે અને નિહાળવાનું છે. તો એના વજ્રપત્ર છે એ દલપત્ર સાથે જોડાયેલા છે, જકડાયેલા છે? તો કે હા, દલપત્ર છે એ વજ્રપત્ર સાથે જોડાયેલા છે અને જકડાયેલા છે, આસાનીથી નીકળી શકે તેવા નથી. હજુ આ પણ જકડાયેલું છે અને જોડાયેલું છે, વજ્રપત્ર છે દલપત્ર સાથે જોડાયેલું છે. દલપત્રને કાપીને પુષ્પના અંદરના ભાગને જુઓ. હવે દલપત્ર આપણે કાપી લેવાનું છે અને પુષ્પના અંદરના ભાગમાં આપણે જોવાનું છે. એ આપણે જોવા માટે જુઓ, અહીંયા દલપત્ર આપણે કાપી લીધું, એના અંદરના ભાગમાં આપણે જોયું તો શું નીકળ્યું? તો કે આને કહેવાય પુંકેસર. આ જુઓ અહીંયા નીકળ્યું, એની અંદર જે પુષ્પ, એની અંદર જે આવેલી હોય છે તેને પુષ્પના અંદરના એટલે કે વચ્ચેના ભાગમાં આવેલા સ્ત્રી કેસરને આપણે જોવાનું છે. ઉપરથી પોલી નળી જેવી અને નીચેથી ફૂલેલો ભાગ છે. એની આજુબાજુ પુંકેસર છે, તમે જુઓ તેના પાતળા તંતુ જેવા અને ઉપર ગાદી જેવો ભાગ આવેલો હશે. જો પાતળા તંતુ જેવા અને ઉપર ગાદી જેવો ભાગ, અને શું કહેવાય છે? પુંકેસર કહેવામાં આવે. સમજાણું? પુંકેસર. જો પાતળા તંતુ જેવા અને ઉપર ગાદી જેવા દેખાણું તમને, આને કહેવાય પુંકેસર. એમાં આવે છે પુંકેસર અને સ્ત્રી કેસર. સ્ત્રી કેસર કોને કહેવાય? તો કે આને સ્ત્રી કેસર કહેવાય અને આને પુંકેસર કહેવાય. ફરી એક વાર સમજાવું, વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસર. સોરી, વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસર. પુષ્પના ભાગો દર્શાવતી આપણે આકૃતિ એ અને બીનો આપણે અભ્યાસ કરી જોયો આપણે આગળ. હવે આપણે દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસરને આપણે ઓળખીને તેની આપણે ખાતરી કરવાની છે કે આપણે કન્ફર્મ કરવાનું છે. તો એ માટે આપણે સમજવા માટે કોષ્ટકની આપણે જરૂરત પડશે. તો કોષ્ટકમાં આપણે ગુલાબ અને જાસૂદને આપણે લેશું. આપણી પાસે ગુલાબ અને જાસૂદ અવેલેબલ છે. તો જો ગુલાબ પુષ્પનું નામ તો ગુલાબ. દલપત્રની સંખ્યા કેટલી છે? તો કે દલપત્રની સંખ્યા રંગ અને કેટલી વધારે છે તે જોવાનું છે. તો કે દલપત્રની સંખ્યા કેટલી છે? વધારે છે, ગણી શકાય તેટલી નથી. અને રંગ કેવો છે? તો કે લાલ કલરનો છે. પછી વજ્રપત્રની સંખ્યા કેટલી છે? વજ્રપત્રની સંખ્યા છે 5. ગણી જોઈએ આપણે, 1, 2, 3, 4 અને 5 એ છે તેના દલપત્રની સંખ્યા. હવે શું છે, વજ્રપત્ર જોડાયેલા છે કે અલગ છે? તો કે જુદા જુદા રંગના છે વજ્રપત્ર અને દલપત્ર. એ પછી પુંકેસર કે સ્ત્રી કેસર એ પાંખડી સાથે જોડાયેલા છે કે મુક્ત છે? તો કે તે મુક્ત છે, પાંખડી સાથે જોડાયેલા નથી, તે મુક્ત છે. જુઓ, હવે સ્ત્રી કેસર હાજર છે કે ગેરહાજર? હવે સ્ત્રી કેસર હાજર છે બધાની અંદર. જુઓ, આ નીચે છે પુંકેસરનો ઉપર સ્ત્રી કેસર, એટલે કે તે હાજર છે આની અંદર. હવે આપણે એક પુષ્પ લઈ તેનું દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરવાનું છે અને નીચેના પ્રશ્નોનો આપણે ઉત્તર આપવાનો છે. તમને કેટલા એવી જ રીતે આપણે જાસૂદને લેવાનું છે. તો કે જાસૂદનો રંગ કેવો છે? તો કે લાલ કલરનો છે. અને આપણે ગુલાબી પણ લખી શકાય. અને તેની દલપત્રની સંખ્યા કેટલી છે? તો આપણે ગણીએ દલપત્રની સંખ્યા કેટલી છે. તો કે 1, 2, 3, 4 અને 5. તો કે દલપત્રની સંખ્યા કેટલી છે? તો કે 5. વજ્રપત્રની સંખ્યા કેટલી છે? તો આપણે ગણશું. તો કે 1, 2, 3, 4 અને 5. તો કે વજ્રપત્રની સંખ્યા પણ 5 છે. હવે શું વજ્રપત્રો જોડાયેલા છે કે જુદા જુદા છે? તો વજ્રપત્રો છે એ જુદા જુદા છે, જોડાયેલા નથી. જુઓ, તમને દેખાય છે. હવે છે પુંકેસર, તે મુક્ત છે કે પાંખડી સાથે જોડાયેલો છે? તો કે તે મુક્ત છે. જુઓ, તમને દેખાય પુંકેસર છે તે મુક્ત છે, પાંખડીઓ સાથે જોડાયેલું નથી. હવે એની અંદર
શ્રી કેસર હાજર છે કે ગેરહાજર? તો કે શ્રી કેસર હાજર છે, દેખાય છે તમને? શ્રી કેસર હાજર છે.